ડિયર ફ્રેન્ડ્સ તમે જો આર્ટ્સ ફેકલ્ટીમાં હો તમારું પ્રથમ વર્ષ હોય અને તમારે કમ્પલસરી ઇંગ્લિશ ભણવાનું આવતું હોય તો એનો સિલેબસ આ મુજબ છે સૌથી પહેલાં બરાબર યાદ રાખી લેશો કે સેમેસ્ટર વન બી એ અને કમ્પલસરી ઇંગ્લિશનો આ સિલેબસ છે તમારે પેપરનું નામ પણ યાદ રાખવું પડશે આ પેપરને એકસો ત્રણ નંબર આપવામાં આવેલો છે ઇંગ્લિશ સી એલ વન ઝીરો થ્રી કમ્પલસરી ઇંગ્લિશ વન એમ છે એટલે કે તમે જ્યારે સેકન્ડ સેમેસ્ટરમાં જશો ત્યારે આ કોડ નંબર બદલાઈ જશે અને કમ્પલસરી ઇંગ્લિશ ટુ એવું થઈ જશે એટલે અત્યારે કમ્પલસરી ઇંગ્લિશ નંબર વન એમ તમારે યાદ રાખવાનું છે આ માટે સૌથી પહેલાં તમારે એક ટેક્સ્ટ પ્રિસ્ક્રાઈબ કરવામાં આવી છે એટલે કે આ ટેક્સ્ટ તમારે ભણવાની છે અને એનું નામ છે લિટરરી પિનેકલ્સ અને એન્થોલોજી ઓફ પ્રોઝ એન્ડ પોએટ્રી તો આ પુસ્તકમાંથી ચાર યુનિટ તમારે ભણવાના છે આ ચાર યુનિટની ડિટેલ આ મુજબ છે યુનિટ ફસ્ટ એટીન માર્ક્સ એટલે કે તમારે ચાર યુનિટ કુલ હશે ચાર યુનિટના કુલ સિત્તેર માર્ક હશે યુનિટ એક અને બે એના અઢાર અઢાર માર્ક હશે યુનિટ નંબર ત્રણ અને યુનિટ નંબર ચાર સત્તર સત્તર માર્ક હશે એટલે ચાર યુનિટના થઈને કુલ સિત્તેર માર્ક્સ હશે અને ઇન્ટરનલના ત્રીસ માર્ક હશે એટલે કુલ સો માર્ક થશે તો યુનિટ વનની અંદર ઉપર બતાવેલી ટેક્સ્ટમાંથી તમારે આ મુજબના પાઠ ભણવાના છે પેલો પાઠ અંકલ પોઝર્સ હેંગ્સ અ પિક્ચર બીજું લેસન છે હાઉ વેલ્થ અકમ્યુલેટેડ એન્ડ મેન ડીકે ત્રીજું ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ આ ત્રણના થઈને યુનિટ નંબર વન અને એટીન માર્ક્સ યુનિટ નંબર ટુ એના પણ અઢાર માર્ક છે આ યુનિટમાં પણ તમારે ત્રણ પાઠ શીખવાના છે પહેલો ઓફ બીજો પાઠ હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ અને ત્રીજો પાઠ અન ઇન્ટ્રોડક્શન ટુ કમ્યુનિકેશન સ્કિલ્સ તો આ યુનિટ નંબર ટુ અને એટીન માર્ક્સ હવે આપણે યુનિટ નંબર ત્રણ જોઈએ અહીંયા માર્ક્સ બદલાય છે એક માર્કનો ફરક પડે છે એટલે સેવન્ટીન માર્ક્સ છે ત્યાં આપણી પાસે બે પોએમ્સ છે પહેલી પોએમ કવિતા ઓલ ધ વર્લ્ડ સ્ટેજ એ નામની કવિતા છે બીજી કવિતા લાબેલ ડેમ સો મરસી આ બે કવિતાઓ યુનિટ નંબર થ્રી ફોર સેવન્ટીન માર્ક્સ અને લાસ્ટ યુનિટમાં તમારે બીજી બે કવિતાઓ ભણવાની છે ધી ચાર્જ ઓફ ધી લાઈટ બ્રિગેડ અને બીજી હાઉ ડુ આઈ લવ ધી આ યુનિટના સેવન્ટીન માર્ક્સ છે અગેન આઈ રિમાઇન્ડ યુ એટ યુનિટ નંબર વન એઇટીન યુનિટ નંબર ટુ એટીન યુનિટ નંબર થ્રી સેવન્ટીન યુનિટ નંબર ફોર સેવન્ટીન ટોટલ સેવન ઝીરો સેવન્ટી માર્ક્સ અને ત્રીસ માર્ક છે એ ઇન્ટરનલના છે અને એ ઇન્ટરનલના માર્કનું પણ ડિવિઝન આ મુજબ છે ફિફ્ટીન માર્કની તમારી કોલેજમાં ટેસ્ટ લેવાશે એના ગણવાના રહેશે તમને અસાઇનમેન્ટ આપવામાં આવશે એના ટેન માર્ક્સ છે અને સેમિનાર એના પાંચ માર્ક રહેશે તો આવી રીતે બી એ સેમેસ્ટર બંધ કમ્પલસરી ઇંગ્લિશનું આ સાહિત્યનું આ તમારા અભ્યાસક્રમનું માળખું અને નિયત કરેલી ટેક્સ્ટબુક આ મુજબ છે આમાં તમને કંઈ ડિફિકલ્ટી હોય પ્રોબ્લેમ્સ હોય કંઈ ડાઉટ્સ હોય તો તમે તમારા કન્સન ટીચરને અચૂક કોન્ટેક કરશો થેન્ક યુ વેરી મચ